મારે હવે રિક્વેસ્ટ કરવી છે ગવર્નમેન્ટ કે ભાઈ તમે જે આ સરસ ટ્રાફિક નો કાયદો લાયા, બહુ સરસ લાયા, ફફડે છે અત્યારે સાહેબ, ફફડે છે અમારી કે પેલી જતી તો ઓરેન્જ લાઈટ ના થાય કે ભાઈ ગાડી તો ગાડી ભાઈ એ પેલું અત્યારે જો એટલીસ્ટ ક્રિકેટમાં નો બોલ માં એટલીસ્ટ પેલું બૂટ બહાર જાય ને આખી લાઈન ની ત્યારે નો બોલ કહે છે. અહીં તો જેવું અત્યારે પેલું ટચ બી થાય છે મારું ટાયર એટલે ભાટ થી 1000 રૂપિયા નો મને મેમો આવે છે. ઇટ્સ ઓકે, હું સુધરીશ, હું બધું કરીશ, ઇટ્સ ઓકે, હું એમાં અત્યારે ના નથી પડતી. પણ મારી ગવર્નમેન્ટ કેમ એવું ના કરી શકે? અત્યારે 130 કરોડ લોકોને ફફડાવે છે. અત્યારે અગર એવા લોજ એવું કઈ કરે કે શું કે આ 70 કરોડ, કારણ કે જેન્ટ્સ પ્રજા કેટલી છે, બોયઝ ની પ્રજા 70 કરોડ ની છે એપ્રોક્સ, વધારે ગણું તો એ લોકો ફફડે કેમ નહીં કે હું બેનને ટચ કરીશ, યા જેમ ફોરેન માં બીજા કન્ટ્રીઝ માં, નોટ ફોરેન બટ બીજી, એટલે આઉટ ઓફ ઇન્ડિયા ની કન્ટ્રીઝ માં કેમ મારી ગવર્નમેન્ટ કેમ ના કરી શકે? મારે પૂછવું છે, અગર એ ચાહે તો એ કરી શકે, એક સાહેબ મને બોલવા દો, એ ચાહે તો કરી શકે, કારણ કે ના તો તમે રાઈટ આપણે ટેકનોલોજી ના લીધે નાવ વી આર અ બાઉન્ડ્રીલેસ વર્લ્ડ, જે એક્સપોઝર થાય છે અત્યારે વેબ સિરીઝ. સર પેલા દિવસે ભૂલથી મેં એક વેબ સિરીઝ જોઈ લીધી, આમ તો જોતી નથી, ભૂલથી અત્યારે એપિસોડ જોઈ લીધો તો મારું તો મગજ ચકરાઈ ગયું. મેં કહો હાય, એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ, સોરી સોરી, એટલે એ જ કહેવા માંગુ, એટલે આપણે સી આપણે વી આર નોટ અ મેચ્યોર્ડ સોસાયટી. રુઝાનજી, એની પર કંટ્રોલ કોણ કરશે? બ્રોડકાસ્ટિંગ ના જે નીતિ નિયમ નતા લાગતા, હવે કદાચ લાવે, આવું લાવા જ જોઈએ સાહેબ, કારણ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમને જે પીરસાય છે, સી વોટ ઇઝ, તમે શું જુઓ છો? સરકાર તો નિયમ બનાવે જ છે, ઇમ્પ્લિમેન્ટ કરવાનો પ્રયત્ન બી કરે છે. સાહેબ અત્યારે સરકાર નિયમ ટ્રાફિક નો લઈ કે આમ ટિંગ તો લાઈટ લા, આમ ટોંગ તો પોંગ, બરોબર છે? બધું સોરી કરી ને, તો સાહેબ શું થયું? નહીં તોડે છે લોકો, દંડ ભી ભરે છે, ભરવો પડે છે. હા કરીએ છીએ ને, લાખો રૂપિયા કરોડો રૂપિયા બધું ફ્રી થઈ ગયું. સ્માર્ટ સિટી માં જે 100 કરોડ આયા હતા એમથી ડબલ પૈસા ગવર્નમેન્ટ ને મળી ગયા. અત્યારે પછી પૈસા ગયા ક્યાં મને ખબર નથી, પણ એક સત્ય વાત છે. આપનું કેવા મતલબ, કાયદાનો ડર ઉભો કરો, ડર કરવો જ પડશે સાહેબ. હવે કે મને પેલું ખેડૂત નું કેવું હતું? હા એક હું આપને સમય આપું. મેડમ, કાયદાનો ડર તો એ કોંગ્રેસ શાસન માં બી જોવા ના મળે ને અત્યારે જોવા ના મળે, તો આપણે પરિસ્થિતિ ત્યાં ત્યાં છે. આપણે મોટા ભાગના કાયદામાં જોવા મળે છે કે બધા લોકો એવું કહેતા હોય કે